સ્ટુડન્ટ હું પાયલબેન યાજ્ઞિક સારસ્વત સ્કૂલ તરફથી આપનું સ્વાગત કરું છું હું જે વિષય ભણાવવાની છું આજે તમને એ છે રસાયણ વિજ્ઞાન અને આપણે ચેપ્ટર નંબર વનથી શરૂઆત કરીએ ચેપ્ટર નંબર વનનું નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ બરાબર ચલો તો ચેપ્ટરના નામની અંદર જે શબ્દ છે એ છે પાયો બધાને જ ખ્યાલ છે આ શબ્દો તમે ક્યાં સાંભળ્યો હશે જનરલી કન્સ્ટ્રક્શનનું કામ હોય એને રિલેટેડ હોય તો પાયો હવે તે સિવાય પણ પાયો આવી શકે એવું કહેવાય છે કે પાયો જેટલો મજબૂત તેટલી તે ઈમારત વધારે મજબૂત બને છે બરાબર તો આ ચેપ્ટરની અંદર પણ આપણે તમે બે વરસ રસાયણ વિજ્ઞાનની અંદર જે વસ્તુ ભણવાના છો એનો પાયોને રિલેટેડ જે વસ્તુ છે એનો અભ્યાસ કરશું ઓલરેડી એ તમે આઠ નવ દસની અંદર ભણીને આવ્યા છો એ જ વસ્તુ છે માત્ર થોડી નવી વસ્તુ અંદર એડ થઈ છે એને આપણે આગળ લઈને જઈશું બરાબર ચલો તો આપણે શરૂઆત કરીએ રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ભણીએ તે પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ કોને તમે કહેશો રસાયણ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એટલું વિશાળ છે કે એને આપણે કોઈ એક વ્યાખ્યાની અંદર તો વ્યાખ્યાયિત ના કરી શકીએ આમ છતાં જો એને વ્યાખ્યાયિત કરવું હોય તો રસાયણ વિજ્ઞાન એટલે હું એને વ્યાખ્યા તરીકે જો હું જોઉં તો હું એવું કહી શકું રસાયણ વિજ્ઞાન એટલે દ્રવ્યનું સંગઠન બરાબર બંધારણ અથવા ગુણધર્મો સાથે સંકળાયેલ વિજ્ઞાન અને એ જ તમારી બુકમાં સ્ટાર્ટિંગમાં આપ્યું છે ત્યારબાદ જે આપણે જોવાનું છે એ છે રસાયણ વિજ્ઞાનનું મહત્ત્વ રસાયણ વિજ્ઞાનનું મહત્ત્વ એટલે કે શા માટે તમારે રસાયણ વિજ્ઞાનનું નોલેજ હોવું જરૂરી છે બરાબર તમારા રોજિંદા જીવનની અંદર તમે ડગલે ને પગલે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરો છો ચલો રોજિંદા જીવનની અંદર કઈ જગ્યાએ તમે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરશો તો તમારા દિવસની શરૂઆત થાય છે તમે ઊઠો છો એટલે તમે બ્રશ કરો એની અંદર ટૂથપેસ્ટ વાપરો છો બરાબર બ્રશ એટલે બીજું કંઈ નહીં પોલીમર ટૂથપેસ્ટ એટલે એની અંદર આવેલા બધા કેમિકલ્સ તમને ખબર હોવા જોઈએ ત્યારબાદ જઈએ આગળ દૂધ ચા દૂધ એટલે આગળ જતાં તમે ભણશો ઇમલઝન ચા એનું બંધારણ હજુ આગળ જઈએ સાબુ ડિટરજન્ટ બરાબર હજુ આગળ જઈએ તો કપડાં ખોરાક કપડાં આવે એટલે તમારા રેસા હોય ખોરાક આવે એટલે એની અંદર પાછું બંધારણ આવે ખાતરો આવે દવા આવે દવા આવે એની એના ફાયદા ગેરફાયદા બેટરીઓ એની અંદર વપરાતા કેમિકલ્સ અર્ધવાહકો બરાબર એની આગળ આપણે જઈએ તો એના કારણે થતું પ્રદૂષણ એમાં તો અસંખ્ય ઉદાહરણ આપણે લખી શકીએ જ્યાં આપણે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરતા હોઈએ તો સૌથી પહેલાં બહુ જ અગત્યનું જો હું રસાયણ વિજ્ઞાનને સાદી ભાષામાં કહું તો રસાયણ વિજ્ઞાનના પાયાના ઘટકો પાયાના ઘટકો હશે પરમાણુ અને અણુ જ્યારથી વિજ્ઞાન ભણવાનું તમે ચાલુ કરો છો ત્યારથી પરમાણુ અને અણુ એ તમે ભણતા આવ્યા જ છો પણ એને કંઈક અલગ રીતે વધુ ડિટેલમાં આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરમાં જોઈશું ચલો રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા અને તેનું મહત્ત્વ તો આપણું ક્લિયર થઈ ગયું છે હવે આપણે પાયાના ઘટકો એટલે કે પરમાણુથી શરૂઆત કરીએ બરાબર આઠ નવ દસની અંદર પરમાણુ વિશે તમે જે ભણીને આવ્યા છો એ તો એની વ્યાખ્યા તમે ભણીને આવ્યા છો બીજું છે તમારો પિરિયોડિક ટેબલ આધુનિક આવત કોષ્ટકનું ચેપ્ટર હતું જેની અંદર તમે પરમાણુઓ વિશે ભણ્યા છો રસાયણ વિજ્ઞાનની અંદર તમે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા ભણશો એટલે સૌથી પહેલાં તો તમને પિરિયોડિક ટેબલની અંદર તત્વો કેટલી રીતે ગોઠવાયેલા છે એની સંજ્ઞા શું છે તત્વનું નામ શું છે અને દાખલાઓની ગણતરીમાં પરમાણીય ભારની ગણતરી આવશે તો એનું નોલેજ હોવું બહુ જ જરૂરી છે તો સ્ટાર્ટિંગના આપણા આ લેક્ચરની અંદર આપણે એકદમ જ બેઝિક વસ્તુ ઓલરેડી તમને બધાને આવડે જ છે પણ એ વધારે ક્લિયર થાય એટલા માટે મેં આ ટોપિક લીધો છે તો એ છે પરમાણુ ક્રમાંક આપણે ટોટ અલગ અલગ ચેપ્ટરની અંદર તમારે પિરિયોડિક ટેબલમાં જેટલા તત્વો છે એ વિશે તો નોલેજ આવવાનું જ છે પણ અત્યારે સ્ટાર્ટિંગમાં આપણે એકથી ત્રીસ સુધીના તત્વો પરમાણુ ક્રમાંક જે એકથી ત્રીસ સુધીના તત્વો છે તેનું નામ અને તેની સંજ્ઞા પરમાણીય ભાર સાથે યાદ રાખશું એકથી વીસ સુધીના તત્વોના પરમાણીય ભાર યાદ રાખશું દાખલાની ગણતરીમાં પરમાણીય ભાર ઓલરેડી આપવામાં આવે છે પણ આપણે સમય બચાવવાનો હોય છે એમસીક્યુની અંદર એટલે આપણે જો પહેલેથી જાણતા હોઈએ તો આપણી સ્પીડ વધે છે બરાબર ચલો તો શરૂઆત કરીએ તત્વ નંબર એક તત્વ નંબર એક છે હાઇડ્રોજન બરાબર એની સંજ્ઞા છે એચ પરમાણુ ભાર કેવી રીતે યાદ રાખવાના એ આપણે પછી જોઈએ પહેલાં તત્વો જોઈ લઈએ ત્યારબાદ પરમાણુ ક્રમાંક બે છે હિલિયમ ત્યારબાદ આવશે લિથિયમ પછી આવશે બેરિલિયમ અને લા પા પરમાણુ ક્રમાંક પાંચ આવશે બોરોન હાઇડ્રોજનની સંજ્ઞા છે એચ હિલિયમ એટલે એચ ઇ લિથિયમ એટલે એલ આઈ બેરિલિયમ એટલે બીઈ અને બોરોન એટલે બી આ ત્રીસ તત્વો એક સાથે યાદ રાખવા મુશ્કેલ પડે તો મેં એને પાંચ પાંચના ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે તમે નાના હતા ત્યારે યાદ કરો તમે ઘડિયા ઘડિયાની શરૂઆત તમે કરતા હતા મેથ્સની અંદર તો તમારા ટીચર વારે ઘડીએ તમને એ તત્વો બોલાવતા હતા તો તમને ઇઝીલી યાદ રહી જતા હતા તો જ્યારે ઘરે તમે પ્રેક્ટિસ કરો તો તમે પાંચ પાંચના ગ્રુપમાં તત્વોને યાદ રાખશો તો તમે ઇઝીલી તત્વના નામ યાદ રાખી શકશો ત્યારબાદ આવશે પરમાણુ ક્રમાંક છ કાર્બન નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક આઠ ઓક્સિજન ત્યારબાદ આવશે ફ્લોરિન અને પરમાણુ ક્રમાંક દસ નિયોન હવે આપણે એની સંજ્ઞા જોઈએ કાર્બન એટલે સી નાઇટ્રોજન એટલે એન ઓક્સિજન એટલે ઓ ફ્લોરિન એટલે એફ નિયોન એટલે એન ઇ બરાબર આગળ જઈએ પરમાણુ ક્રમાંક અગિયાર એટલે સોડિયમ પરમાણુ ક્રમાંક બાર એટલે મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક તેર એટલે એલ્યુમિનિયમ ચૌદ એટલે સિલિકોન પંદર એટલે ફોસ્ફરસ બરાબર આ રીતે પાંચ પાંચના ગ્રુપમાં તમે યાદ રાખશો તો ઇઝીલી યાદ રહી જાય સોડિયમ એટલે એન મેગ્નેશિયમ એટલે એમજી એલ્યુમિનિયમ એટલે એ સિલિકોન એટલે એસઆઈ અને ફોસ્ફરસ એટલે પી બરાબર તો આટલા તત્વો એકથી પંદરમાં આવશે પરમાણુ ક્રમાંક સોળ એટલે સલ્ફર સત્તર એટલે ક્લોરિન અઢાર એટલે આર્ગોન ઓગણીસ એટલે પોટેશિયમ અને વીસ એટલે કેલ્શિયમ સલ્ફરની સંજ્ઞા છે એસ ક્લોરીન એટલે સીએલ આર્ગોન એટલે એ પોટેશિયમ એટલે કે અને કેલ્શિયમ એટલે સીએલ ત્રીસ એકવીસ પછીના તત્વોના પરમાણ્ય ભાર જનરલી તમને યાદ નથી રાખવાના અત્યારે દાખલામાં આપી જ દેવામાં આવે આપણે એકથી વીસ સુધીના તત્વોના પરમાણીય ભારનો સૌથી વધુ ઉપયોગ થાય છે તો તે જોઈ લઈએ એને પણ આપણે પાંચ પાંચના ગ્રુપમાં યાદ રાખીએ છીએ એક ચાર સાત નવ અગિયાર ફરીથી બોલું છું એક ચાર સાત નવ અગિયાર પછી કાર્બન આવશે બાર ચૌદ સોળ ઓગણીસ વીસ સોડિયમનો પરમાણુ ક્રમાંક આવશે ત્રેવીસ ચોવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને એકત્રીસ સલ્ફર એટલે બત્રીસ ક્લોરીન એટલે પાંત્રીસ પાંચ આર્ગોન એટલે ચાલીસ પોટેશિયમ એટલે થર્ટી નાઇન અને કેલ્શિયમ એટલે ચાલીસ આમ દેખાય ત્યારે એવું લાગે છે કે બહુ ટફ છે પણ તમે એને પાંચ પાંચના ગ્રુપમાં ડિવાઈડ કરી દો ઇઝીલી યાદ રહી જશે બરાબર ચલો બાકીના એકવીસ થી ત્રીસ સુધીના તત્વો જોઈએ તો પરમાણુ ક્રમાંક એકવીસ એટલે સ્કેન્ડિયમ બાવીસ એટલે ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ બરાબર આપણે એની સંજ્ઞા જોઈ લઈએ સ્કેન્ડિયમ એટલે એસસી ટીટેનિયમ એટલે ટીઆઈ વેનેડિયમ એટલે વી ક્રોમિયમ એટલે સી અને મેંગેનીઝ એટલે એમ એલ ચલો એના પછી પરમાણુ ક્રમાંક છવ્વીસ એટલે આયન આયન પછી કોબાલ્ટ કોબાલ્ટ પછી નિકલ કોપર અને ઝિંક એની સંજ્ઞા જોઈ લઈએ તો આયન એટલે Fe કોબાલ્ટ એટલે સીઓ નિકલ એટલે એન આઈ કોપર એટલે Cu અને ઝિંક એટલે Zn આ બહુ જ બેઝિક વસ્તુ છે તમને એમ થશે મેં કેમ આ ફર્સ્ટ લઈ લીધું પણ આ જ તત્વો જો તમને ઓળખતા આવડે તો તમને એટલું ઇઝી પડશે રસાયણ વિજ્ઞાન એટલે સૌથી પહેલાં આ તત્વની સંજ્ઞા એનું નામ તમારું ક્લિયર હોવું જ જોઈએ અને આપણે એના આધારે પછી આણવીય દળ અને એને રિલેટેડ ક્વેશ્ચન જોઈશું બરાબર તત્વોના નામ તેની સંજ્ઞા અને ભાર ટૉપિક તો આપણે જોઈ લીધો હવે એનો ઉપયોગ ક્યાં કરવાનો છે તે જોઈએ તમે આઠ નવ દસની અંદર ઓલરેડી ભણીને આવ્યા છો આણવીય દળ બરાબર આ બધા પરમાણીય ભાર હતા એનો ઉપયોગ કરીને હવે આપણે આણવીય દળ શોધશું એકદમ સિમ્પલ ઉદાહરણથી શરૂઆત કરીએ દાખલા તરીકે એચ ટુઓ એચ ટુઓનું તમારે આણવીય દળ ગણવું હોય તો સૌથી પહેલાં તમને એની અંદર આવેલા તત્વો તેના પરમાણીય ભારનું નોલેજ હોવું જરૂરી છે સૂત્ર પરથી દેખાય છે કે એની અંદર હાઇડ્રોજનના બે છે પરમાણુ અને એક ઓક્સિજનનો પરમાણુ છે હવે જો તમને હાઇડ્રોજન અને ઓક્સિજનનો પરમાણીય દળ જ કેટલું છે ના ખબર હોય તો તમને પ્રતિમૂલ કેટલો જથ્થો ઓગળેલો છે એનું નોલેજ જ ના હોય બરાબર એટલે પણ તમારે પરમાણીય ભાર અને સંજ્ઞા તૈયાર કરવી જરૂરી છે આપણે શરૂઆત કરીએ આણવીય દળ ગ્રામ પ્રતિમોલ પ્રતિમૂલ કેટલો જથ્થો રહેલો છે જે તમે સી ટ્વેલ્વ વધુ લઈને દરેક તત્વનો પરમાણ્ય ભાર શોધવામાં આવ્યો છે તો અહીંયા લખીશ હાઇડ્રોજનના બે પરમાણુ બ્રેકેટમાં હાઇડ્રોજનનો પરમાણ્ય ભાર વત્તા એક ઓક્સિજનનો પરમાણ્ય ભાર બધાની એની કિંમત મૂકી દઈએ ટુ હાઇડ્રોજનનો પરમાણ્ય ભાર હોય છે એક વત્તા ઓક્સિજન એક ઓક્સિજન અઢાર ગ્રામ પ્રતિ મોલ બરાબર હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે દરેક તત્વ જે છે એના પરમાણીય ભારનું તમને નોલેજ કેમ હોવું જરૂરી છે આ બધા હતા નાના નાના ઉદાહરણ જે તમે આઠ નવ દસમાં ભણ્યા હશો હવે એના કરતાં મોટા મોટા સૂત્રો આવશે જેના આણવીય દળ તમારે ગણવાના હોય એટલે પણ તમારે પરમાણીય ભારનું નોલેજ હોવું જરૂરી છે બરાબર તો આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જો તમે આ પરમાણીય ભાર અને એ પાકા કરીને આવશો તો તમને વધુ સરળ રહેશે